પણ આ તમારે વિચારવું પડશે. દાખલા છે મોજોદ કે આપણા બધાના ઘરમાં દીકરી છે, મારે પણ છે ને તમારા ઘરમાં એ દીકરી છે. દીકરીને હોશ થી પરણાવવાનું જયારે બાપ નક્કી કરીને બેઠો હોય, સાંજે 8 વાગે 8:30 વાગે 9 વાગે જાન આવવાની હોય, જાનને સ્વાગત કરવા માટે બધા ઘેર બેઠા એની રાહ જોતા હોય, ઘરને શણગાર્યું હોય, માંડવા નાખ્યા હોય, શણગારને વ્યવસ્થિત કર્યો હોય, અને એક નેતા એમ કહી દે કે ઈ ઘેરે જે દીકરીની જાન આવે છે એના માંડવા તમે પાડી નાખો, ન પડે તો ખટારો લગાડીને પાડી નાખો, આવી નેતાગીરીને આપણે પ્રસ્થાપિત કરવી છે તો નક્કી કરી લો, મને કઈ વાંધો નથી, જરાય વાંધો નથી. નાખરાની અંદર એક કુટુંબ બાંધે, એ કુટુંબની વચ્ચે આંતરિક બે ભાઈ વચ્ચે થોડો મનમેળ ન હોય, ઝઘડો થાય, અને નેતા તરીકે હું એમ કહું કે એની ઉપર 395 ની કલમ દાખલ કરી દો, 392 ની કલમ દાખલ કરી દો, એ ઘરના બુઝુર્ગને જેલમાં પૂરી દો, લૂંટની ફરિયાદ દાખલ કરી દો, અઠવાડિયું જેલમાં પુરાવવાની વાત છે. તો આ નેતાગીરીને પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. મહેમાન આવે પાણીનો નળ બંધ કરી દેવામાં આવે, મહેમાન આવતા હોય પાણીની ટાંકી મગાવીને રાખી હોય. આ દરિયા કાંઠાના 53 ગામ, કુકસવાડા ખંભાળિયા થી માંડીને કણજોતર સુધીના 53 ગામ, જેમાં તળમાં પાણી સારું નથી, મોરું પાણી છે, ખારું પાણી છે, જેની પાઇપલાઇન હિરણ નદીથી પહોંચાડેલી છે, એને નથી પહોંચાડી, પહોંચાડનાર તો હું છું. અને એમાં એક ઘેરે પ્રસંગ હોય અને પાણી જતું હોય, હું કહી દઉં કે આનો વાલ બંધ કરી દો. કઈ નેતાગીરીને પ્રસ્થાપિત કરવી છે? હું કહું એમ કરો ન કે તમારે જેલમાં જવાનું છે, હું કહું તેમ કરો ન કે તમારો પ્રસંગ બગાડવો છે, હું કહું તેમ કરો ન કે તમારા દીકરીના લગ્ન બગાડવા છે, હું કહું તેમ કરો ન કે તમારી દીકરીનું જીવન બગાડવું છે. નક્કી કરવાનું છે આપણે લોકો, એને તમારે વિચારવાનું છે, મારે નહીં. આ વિચાર ને ઉપર મંથન તમારે કરવાનું છે કે કેવી નેતાગીરીને પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. હું કઈ સાજે કે આવી નેતાગીરી એક પરિસ્થિતિ નિર્માણ કરવાની કોશિશ કરે છે આ વિસ્તારની અંદર, ભાજપના બેનર નીચે, સત્તાના બેનર નીચે. અને સત્તાને તો અમે નજીકથી જોઈ છે, સત્તાને અમે પચાવી છે, સત્તાની અંદર છીછરા પણ ન હોઈ શકે. સમાજનો આગેવાન, વિસ્તારનો આગેવાન, વિસ્તારના તમામ સમાજને શ્રમ દ્રષ્ટિથી જોઈને ચાલતો હોય છે, શ્રમ દ્રષ્ટિથી કાર્ય કરતો હોય છે, અને કોકનું કરેલું કાર્ય, કોકનું કરેલું 6-6 વર્ષની મહેનત ઉપર હું તો એમ ઈચ્છું કે આ વિસ્તાર ફૂલે ફાલે, આ વિસ્તારની સમૃદ્ધિ વધે, આ વિસ્તારનો ખેડૂત સક્ષમ બને, આ વિસ્તારની અંદર ખેતી આધારિત જીવન જીવતા મજૂર લોકોની મજૂરી અહીંયા ચાલે, અને એના માટે પાણી પહોંચાડવાની 6-6 વર્ષની મહેનત, 6-6 વર્ષથી જેની પાછળ પડ્યા હોય તેવી પ્રક્રિયાઓનું નિર્માણ કરવાનું આવે, અને એ વાતને જો વાથી પહોંચાડવાની આવે છે, લંબોરાથી માંડીને પીપળવાથી માંડીને અહીંયા વાવડીની સીમમાં કેનાલ નાખવાની વાત આવે, નક્કી કરાવનાર હું જસુ બારડ, 6 વર્ષ માથાકુટ કરનાર હું જસુ બારડ, અંબુજા ફેક્ટરી પાસે અંબુજાના પૈસાએ નિર્ણય કરાવનાર જસુ બારડ. અને ગમૈયા બેહી ને એમ કહે મેં કર્યું છે, મારે પૂછવું છે કે આ વિસ્તાર માટે આપણે શું કર્યું. હું તો કહીશ કે 53 ગામને પીવાનું પાણી મેં હિરણ ડેમ માંથી આપ્યું, 1992 માંથી નિર્ણય કરાવીને, ગામે ગામ રસ્તો આપવાની કોશિશ કરી, ગામે ગામ પીવાનું પાણી પહોંચાડ્યું, એટલા પૂરતું નહીં પણ ખેતી સમૃદ્ધ થાય એના માટેનો પણ વિચાર લઈને ચાલ્યા છે. હું ને તું હુસાતુસીની પ્રક્રિયામાં હું ચાલ્યો નથી. અને જો એ વાત ખોટી હોય, એ વાત ખોટી હોય તો અહીંયા બેઠેલા તમામ લોકો તમે માનો છો, અહીંયા આદરી ગામને, નદી દરિયાના કાંઠે મહાકાળીના મંદિરને, મહાકાળી માતાને તમે સર્વશ્રી માનીને ચાલો છો. મારે ચેલેન્જ છે એ માણસોને કે જો હું ખોટો હોય અને એ સાચા હોય તો આવે મહાકાળીના મંદિરે, મહાકાળીની સામે બેસીને સોગંદ ખાઈ લે કે જસુ ખોટો છે કે પોતે ખોટા છે. હું ખોટો હોઉં, મારે ઘેરે વહી જવાની મારી તૈયારી છે, મારે કાંઈ કરવાની જરૂર નથી. અને એવા સંજોગોની અંદર જ્યારે વેદના ઊભી થાય છે, કેમ મારી દીકરીનો પ્રસંગ અને મને વેદના ન થાય, તમારે ઘેરે પ્રસંગ હોય ને તો પણ મને વેદના થવી જોઈએ. ગામમાં કંઈક થાય, ગામમાં કંઈક બીજું થાય, ગામમાં અઘટિત કંઈક બને અને એ વાત પોતે ન કરી શકે, એટલે એમ કહી દે કે જસુ બારડે કર્યું. કારણ કે જસુ બારડનું ખાનદાન એવું છે કે વાવડીની સીમમાં કોઈ બેન દીકરી કૂવામાં પડીને મરી જાય અને કૂવામાં નાખવાનું કામ જસુ બારડ કરે. અરે એના પાસે તો ભગવાન પાસે મોત માગી લઉં હું કે ભગવાન મોત આપી દેજે, આવું કામ અમારે કરવું નથી. પણ કઈક એની મેળે થાય
અને પોતાની ડાકલી વગાડવા માટે જસુબાર ને આગળ ધરી દેવામાં આવે અને આપણે બેઠા બેઠા તાળીઓ પાડીએ. મેં કીધું છે પ્રફુલ્લ અહીંયા કે તું માઇક ઉપર બોલો ને, એનું કારણ એ છે કે તું ભાઈ પાસે બેસીને ચા પી લે છે. બહુ સ્પષ્ટ કહું છું, આપણી પૈકીના માણસો પણ એમ કરે છે. સાચી વાત હોય, યોગ્ય વાત હોય, સમર્થન આપવાનું હોય, સમાજનું કામ હોય તો અમે પણ સમાજના છીએ. ચાલો આપણે આદરીની અંદર સમાજના સમર્થનમાં જઈએ. અરે ગયો છું, હંમેશા માટે ગયો છું, વારંવાર ગયો છું, ગમે તેવી પરિસ્થિતિમાં ગયો છું. અને એક દિવસ એમ કે જસુબાર આહિર નથી, એક દિવસ એમ કે તો બોક્યા લેવા જેવો છે, એમ શું ફેર છે. અને ત્યારે કઈ નેતાગીરીને આપણે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ એની ચિંતા કરજો. ચિંતા નહીં કરો ને તો એ ઘરપધરી પણ આવશે, નહીં આવે એવું માનતા નહીં, ઘરપધરી આવશે. આ વિસ્તારની અંદર જે વર્ગ વસે છે, અનુસૂચિત જાતિ જનજાતિ લઘુમતી કારણે રાજપૂત સમાજ, આહિર સમાજ, મુસ્લિમ સમાજ, કોળી સમાજ, આ બધાનું સંકલન કરીને ચાલીએ છીએ, વર્ષોથી સંકલન કરીને ચાલીએ છીએ. આ દેવો બેઠો છે અહીંયા, એક રિક્ષા વાળો, એક હું, એક રાજસી મેરસી ચાંડેરા, ત્રણ ને એક રાજસી વીરા જોટવા, પોતે ચાર. મને બરાબર યાદ છે, મેં ચાર જણાને ખબર છે શું વાત થયેલી હતી અને ગામમાં આવીને જુદી વાત કરી છે. આદરી ગામના લોકોને મારે કેવું છે કે જો એ વાતમાં એ સાચા હોય તો આ ચાર જણા ભેગા કરે, ચાર જણાને એમાં હું આવીશ. જસુબાર આવશે, દેવો રિક્ષા વાળો અહીંયા હાજર છે, રાજસી મેણસી ને બોલાવે અને રાજસી વીરા જોટવાને બોલાવે અને મહાકાળીના મંદિરમાં એના ચરણમાં માથું મૂકીને સોગંદ ખાઈ લે અને તો હું દોષિત છું. સોગંદ ખાવા પડે, પણ વાત સોગંદ ખાવા માટે મેં વારંવાર કીધું છે, હિંમત નથી આવતી, પગ નથી ઉપડતો. હું તો ત્રણ વખત આવ્યો મહાકાળીએ, ત્રણ વખત. આજે કહું છું કે હજી જો એ વાત હોય તો આવે, આપણી જવાની તૈયારી છે. અને ત્યારે અમને ખબર પડે છે, ભૂતકાળના 30 વર્ષથી નજીકતાથી બધું જોયું છે અને ભવિષ્યના 30 વર્ષને નજરમાં રાખીને તમારી સમક્ષ વાત કરી રહ્યો છું કે અમે તો કાલે નિવૃત્ત થઈ જવાના છીએ. અમે રાજનીતિ કદાચ વધીને કરીએ તો 5 વર્ષ કરીએ, પણ જે રાજનીતિના માહોલમાં તમામ વર્ગ તમારી સાથે રહ્યો છે અને વારસામાં આપણે શું આપવું છે, એને શું શીખાડવું છે. મિશ્રણ જેમ અત્યારે ઘણા બધા વૈજ્ઞાનિક લોકો કરે છે, એક સિંહણ હોય એમાં સિંહનું બચ્ચું પેદા કરે, વાંધો નથી, પણ એક સિંહણ હોય એમાં વાઘનું બચ્ચું પેદા કરે, એને શું કેવું, સિંહ કેવો, સિંહણ કેવી, વાઘ કેવો કે વાઘણ કેવી, આ નક્કી નથી શકે. અમારી ઓળખ તો નક્કી છે, નક્કી કે આજ જસુબાર માટે કોઈ એમ કહી શકે, અહીંયાની વાત તો ઠીક હોય, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કોઈ કહી શકશે, મારો દુશ્મન હશે પણ એમ કહેશે, કોઈક વાતની ચર્ચા થતી હશે તો કે જસુબાડે હા પાડી, તો કે હા, તો કે ઈ થાય. આ છાપ ઉભી કરવી પડતી હોય છે, છાપ એમને ઉભી નથી થતી. છાપ ઉભી કરવા માટે વર્ષો સુધી એક નક્કી કરેલા રસ્તા ઉપર ચાલવું પડતું હોય છે અને રસ્તા પર ચાલવાની વાત જ્યારે આવતી હોય અને ત્યારે માણસ રાહ જુએ ત્યારે અપેક્ષા રાખીને બેસે કે મારે ઘર સુધી કેવા આવે તો હું કરું, બાકી મારે કઈ કરવાનું રહેતું નથી અને ત્યારે પરિણામ મળતા નથી. મેં જસાભાઈ બારણને કીધું કે જસાભાઈ બારણ, તમે અને આખો જિલ્લો મારી સામે આવો ને તો એ મને ચૂંટણીમાં હરાવી ન શકો, પણ મારો વિશ્વાસ ત્યાં પીટો હોય ને ત્યારે હું હારી શકું, બાકી તમારી ત્યાં જ રહેવાનું છે તો મને હરાવી લ્યો, એ શક્ય ન બની શકે. આ વિશ્વાસની પ્રક્રિયાઓ તમારા ઘર સુધી પહોંચે, તમારે ઘેરે ઘેર કેવા નથી આવવાના. અમે તમને મુખ્ય માણસોને અહીંયા એકત્રિત કરીને તમારું ધ્યાન દોરી રહ્યા છીએ કે આ રેલા કદાચ તમારા ઘર સુધી ન પહોંચી જાય એની તકેદારી રાખજો, નહીં તો પરિણામ એ આવશે કે પછીની પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે જેમ હાંડિયાના લીંડા જયારે નોખ નોખા બકરીના ફૂદણા ન નીકળ્યા કરે એવી નોખ નોખી પરિસ્થિતિ નિર્માણ થશે, ત્યારે તમારાથી કામ પણ નહીં થાય, તમે વ્યવસ્થા પણ નહીં આપી શકો, તમે વિસ્તારને સમૃદ્ધિ પણ નહીં આપી શકો, આ વિસ્તારની મૂળ આજીવિકા ખેતીને પણ નહીં બચાવી શકો, ના તો એ ખેત મજૂરને તમે રોજી રોટી આપી શકવાના છો. એ વાતની ગંભીરતા લેવી પડે છે, કારણ કે આપણી સાથેનો વર્ગ છે ને ઉઘાડ પગો વર્ગ છે, બહુ ઓછા માણસ પાસે 2 પૈસા હશે
બાકી ઉઘાડ પગારના લોકોના સાથ અને સહકારથી એની એની અંદરની ઉર્મીઓની લાગણી એ તમને મત આપીને તમને મોકલે છે ત્યારે આપણે નતમસ્તકે એની સેવા કરવી ઘટે, થઈ શકે તો એનું કામ કરવું ઘટે, ન થઈ શકે તો એનો બગાડ કરવાનું કામ અમારું નથી. એટલા માટે તમારી વચ્ચે વાતની ચર્ચા માટે મૂકી છે કે તમારે કેવી નેતાગીરી જોઈએ છે તમે નક્કી કરો. ફોન ઉપર ધમકી આપે એવી નહીં, કરતો પાણી બંધ કરી દે એવી નહીં, થાય તો દીકરીને માંડવા પાડી નાખે એવી, એનાથી વિશેષ ન થાય તો રિક્ષાઓ માળાને પોલીસ દ્વારા હેરાન કરી દેવાની કે તું મારા ભેગોની રીતે આમ કરવાની, આ નક્કી કરવું પડે. અને હું એમ ઈચ્છું છું કે તમે ગંભીરતાથી વિચારજો, ગંભીરતાથી મનન કરજો, અને જો તમને એમાં કંઈક પણ એમ લાગતું હોય કે કંઈક કહેવા જેવું છે, કંઈક કરવા જેવું છે, તો હું એમ માનું છું કે સામાન્યમાં સામાન્ય માણસ પોતાના ઘરની જવાબદારી માંડમાં ડૂપાડતો હોય એ માણસ પણ આમાં સામેલ થઈ શકે છે. હું ઘણા યુવાન મિત્રોને કહું છું ભણેલાને કે તું ગરીબ છે છતાં પણ તું માણસની સેવા કરી શક, ગરીબ લોકોની સેવા તું કરી શક. એ પ્રશ્ન કરે કે મારી પાસે તો કાંઈ નથી, ના તો પણ તું સેવા કરી શક. સાંજે જમી કારવીને પાનની દુકાને તું જાતો હોય અને કોઈના બે ફોર્મ ભરી દેવાના હોય ને ભરી દે તારી મેળે, તો એ પણ એક સેવા છે. આપણે એની સેવા કરવાની આવે છે, એની ઉપર પ્રસ્થાપિત થવાના પ્રયત્ન ન કરી શકાય, એની ઉપર રંગ વાળવાના પ્રયત્ન ન કરી શકાય. એટલા માટે તમારી વચ્ચે આ ચર્ચા મૂકી છે કે ચૂંટણીની પ્રક્રિયા તો છે ને છે, કે લોકશાહી છે અને લોકશાહી જ તમારો રાજા નક્કી કરે છે કે તમારો રાજા તમારે કોને બનાવવો છે, કેવો રાજા તમારે જોઈએ છે તમારે નક્કી કરી લેવાનું છે. કરપ્ટેડ જોઈએ છે, ભ્રષ્ટાચારી જોઈએ છે, વ્યભિચારી જોઈએ છે, રોજ બાયું બદલતું હોય એવો જોઈએ છે, કોકની ભાઈને ઘરમાં બેહાડી લેતો હોય એવો જોઈએ છે, કોકના દીકરીના લગ્ન બગાડે એવો જોઈએ છે, કોઈના ઘરને બરબાદ કરી નાખે એવો જોઈએ છે, કે વગર વાંકે તમને જેલમાં પૂરી દે એવો જોઈએ છે, કે તમારે સનિષ્ઠ માણસ જોઈએ છે. અમે એમ કહી શકીએ એમ છે કે અમે સનિષ્ઠ છીએ, અમે વ્યભિચારી નથી, અમે કરપ્ટેડ નથી, અમે કોઈનું ખાઈ જતા નથી, અમે કોઈની મા બેન દીકરીને ઉપાડી જતા નથી, કોઈને ઘેરે ધમકી નથી આપતા વડોદરામાં કે અહીંથી નીકળજે ને કે તારી બેન દીકરીને ઉપાડી લે હું, આવી ધમકી અમે નથી આપી, એ અમારું કામ નથી. એટલા માટે ગંભીર થવાની જરૂર છે. ગંભીર થાજો, થવાના હોય તો મારી વિનંતી છે કે બે હાથ ઊંચા કરીને હા પાડજો. મારી વિનંતી આ ગંભીરતાથી લઉં છું, ખાલી ચૂંટણીનો મુદ્દો તમારી સમક્ષ નથી મૂકતો, સામાજિક મુદ્દા પર તમારી સમક્ષ મૂકી રહ્યો છું. અને જો એ વાતમાં તમને તથ્ય લાગતું હોય અને એમ પણ લાગતું હોય કે જસુબારે કંઈક મેં રસ્તો બતાવ્યો છે, યોગ્ય બતાવ્યો છે, કડવો હોય પણ યોગ્ય બતાવ્યો છે, તો આ પાંચે પાંચ તાલુકા પંચાયતના ઉમેદવારોને ને જિલ્લા પંચાયતના ઉમેદવારને તમારાથી શક્ય બને એટલું સંકલન કરીને મદદ કરજો. તમે શક્ય બને એટલું સંકલન કરીને મદદ કરજો, એમાંથી જ રાજા ઊભો થવાનો છે. તાલુકા લેવલનો રાજા એમાંથી આવવાનો છે. જીવાલ જિલ્લા લેવલના રાજા કોને બનાવવા, એ આ ત્રણ જણા અમે બેઠા છે ને અહીંયા, આ જસાભાઈ બાળ, જેઠાભાઈ જોરા ને જસુ બારણ, એ જિલ્લાનો રાજા કોણ બનશે ને બહુમતીમાં એ અમે નક્કી કરવાના છે. ઉપરથી કોઈ નક્કી નથી કરવાનું. અમે સારા માણસોને તમારી સમક્ષ મૂકીએ છીએ, સારી વ્યક્તિઓને તમારી સમક્ષ લઈને આવ્યા છે, અને એ પ્રક્રિયાના ભાગ તરીકે જયારે કામ કરવાનું આવતું હોય ત્યારે હું વિનંતી કરું છું યુવાન મિત્રોને પણ કે તમે ખંભે ખંભા મિલાવીને ચાલજો. એક બે ત્રણ ઠેકાણે એવી વાત બની છે, આપણે ત્યાં બે ત્રણ ઠેકાણે એવી વાત બની છે કે અપક્ષ નું કઈક લઈને બેસી ગયા છે. મને ટિકિટ જોઈતી હતી ન આપી, બને ન મળે, બને ગ્રુપના માણસો સાથે હોય, બધાનું સંકલન કરવાનું હોય, આટલી મોટી બધી વસ્તી ધરાવતો તાલુકો હોય, લઘુમતીની આવડી વસ્તી ધરાવતો પણ તાલુકો હોય. મેં જૂના વેરાવળની મિટિંગમાં એમ કીધેલું કોંગ્રેસ પક્ષના બધા આગેવાનોને કે કાંઈ ન થાય તો લઘુમતી સમાજને જેટલી ટિકિટો આપી શકો એટલી આપજો, આ મારી તમને વિનંતી છે. એમ બધાનું સંકલન થાય એના ભાગ તરીકે ક્યાંક કારણીય રાજપૂત સમાજમાં એક ટિકિટ ન આપી શકીએ, ક્યાંક આહિર સમાજમાં એક એક ખરેખર લાયક છે ને ન આપી શકીએ, આવું બન્યું છે. પણ એ વાતોને માંથી પણ આપણે રસ્તો કાઢીને ચાલવું પડે, એ બધા લોકોને પણ મારી વિનંતી છે કે તમે આ સંગ્રામની અંદર, આ યજ્ઞની અંદર બધા એક સાથે જોડાવ, તમારી વાતને તમે બંધ કરી અને તમે પણ કોંગ્રેસની મૂળ પ્રક્રિયાના માણસ છો ત્યારે કોંગ્રેસની વાતમાં તમે સમર્થન આપો, એ વાત તમારે એના સુધી પહોંચાડવાની છે. અને ત્યારે આપણે એક વાત ઊભી કરી શકતા હોઈએ છીએ, અને ઊભી થાય ને પછી જવાબદારી અદા કરવાની આવે. જવાબદારી, એ જવાબદારી અદા કરવાની જવાબદારી પણ સ્વીકારવાની આવે છે. કોંગ્રેસે એ વાત સ્વીકારી છે, નેતાગીરી પણ સ્વીકારી છે, અમે લોકો તમારી વચ્ચે સ્વીકારીએ છીએ અને વિશ્વાસ આપીએ છીએ કે લોકોની
પાયાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે કાંઈ કરવા જેવું લાગશે, જે કાંઈ લડવા જેવું લાગશે, જે ઉપર લડાઈ કરવા જેવી લાગશે એ અમે લડશું, એટલો વિશ્વાસ અમે તમને આપીએ છીએ. ફરીને આપ સૌને વિનંતી કરું છું કે આ બધા મુદ્દાઓને નજરમાં લેજો, એક એક વાતને તપાસજો જરા, એક એક વાતને સમજજો જરા, મનન કરીને ચાલજો. હુંસાતુસીની વાતમાં ગયા અને આંખ બંધ કરી અને એમાં બે વાત મંડી દેખાવા તો તમે નિર્ણય નહીં કરી શકો, તો તમારો નિર્ણય અધકચરો રહેશે. અને એ એવો નિર્ણય હશે, દાખલો આપી દઉં, બેસતા વરસના દિવસે એકબીજા મળવા જાય ને, માણસને નથી મળતા એકબીજા, એવો દાખલો ઉભો થઈ જશે. પેલા નીકળ્યા હીરાભાઈને મળી લે, પેડો ખાઈ લઈએ, પછી નીકળે રાશિભાઈ ને મળી લે, પેડો ખાઈ લઈએ, પછી નીકળે જસુભાઈ ને મળી લે, પેડો ખાઈ લઈએ, વચ્ચે ગોવિંદભાઈ ને મળી આવે, પેડો ખાઈ લઈએ, પછી દિનુભાઈ ને મળી આવે, પેડો ખાઈ લઈએ. દિવાળીની રામરમીમાં હાલે, ચૂંટણીની રામરમીમાં ન હાલે, નહીં દિવાળીની રામરમીમાં હાલે. એમાં હું કહીશ કે તમારા સંબંધ હોય તો તમારે જાળવવા જોઈએ, કારણ કે આપણો વ્યવહાર છે. પણ જયારે ચૂંટણીની પ્રક્રિયા હાલે ત્યારે એ રામરમી ન હાલે. પણ તમને ઈચ્છા છે આવી રામરમી કરવાની? નહીં ને? તો પછી હવે જ્યાં હાથ ની અરે હાથ મેળવાય ત્યાં પકડી રાખો એ વાતને. ક્યાંક મકોડો ખોઈ જતો હોય તો ભેગો કરી લ્યો અને આ પ્રક્રિયા કરો એવી વિનંતી સાથે. લાંબી ચર્ચા કરવા જેવું હવે મને લાગતું નથી, મારે બહુ થોડુંક જ બોલવાનું હતું, બહુ થોડું, કારણ કે મેં કહું આ બધું દુખે છે, કારણ કે આ ભાઈએ શરૂઆતના ચાર દિવસ, ચૂંટણી શરૂ થઈ ને પેલા ચાર દિવસ મને અમદાવાદ ને જુનાગઢ ના જેઠાભાઈ ને બધા ભેગા થઈને ઉજાગરા કરાવ્યા. એક ધારા વરદીથી ઉજાગરા નથી કરતો, હારાનો એ હોઈ ગયો હોય, એમાં એક ધારા ચાર દિવસના ઉજાગરા કર્યા ને બોલ બોલતું એટલા દુખે છે અંદર. એટલે મેં ના પાડી હતી કે આવીશ, કરો, થોડી વાત કરીશ, મને જે કહેવા જેવું લાગશે એ કહીશ, મને જે કહેવા જેવું લાગ્યું એ જ તમારા ધ્યાને મૂક્યું છે. અને બાકીની વાત છેલ્લી કેવી છે, મુખ્ય માણસોને કેવી છે, મુખ્ય કાર્યકરોને કેવી છે, જ્ઞાતિ એક યા બીજી કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિઓને કેવી છે, કે આપણે વારંવાર એવી પરિસ્થિતિનું નિર્માણ શા માટે કરીને આપીએ છીએ કે સામાન્ય ટેકેદારને દ્વિધા ઉભી થાય. આ આ મુદ્દો અહીંયા બેઠેલા માટે છે, આ ઉપર કે આપણે એવી સ્થિતિ શું માટે આપીએ છીએ કે આપણા સામાન્ય ટેકેદારોને એક યા બીજા કારણે કોઈ દ્વિધા ઉભી થાય, એમાંથી આપણે બહાર આવવું પડે. આપણા સામાન્ય ટેકેદારને દ્વિધા આપણે આપીએ તો એ મુંજાઈ જવાનો, એ મુંજાવાનો કે મારે શું કરવું એનું મગજ કામ નહીં કરે. જેમ ગઈકાલે કરોડપતિ કોણ બનેગાના કાર્યક્રમમાં એક ગુજરાતી ભાઈ આવ્યો તો ચૌહાણ કરીને દરબાર, અને 25 લાખ રૂપિયા જીતો એ કે મીંડા જોઈ જોઈને મારા મગજમાં શૂન્યાવકાશ થઈ ગયો, કારણ કે મેં મીંડા કોઈ જોયા નહોતા. આવો શૂન્યાવકાશ થઈ જતો હોય છે. અને ત્યારે આપણે જે નિર્ણય કરીએ એ વાતને વળગી રહીએ. અરે બે જણા રહીએ તો બે, પણ વાતને વળગી રહીએ, એમાં ક્યારે બીજી વાત ઉભી ન થાય, જેથી કરીને સામાન્ય ટેકેદારો આપણા છે, આપણા ફોલોઅર્સ છે, આપણા મતદારો છે, કોંગ્રેસ સાથેના માણસો છે, એ ગામડે ગામડે બેઠેલો એક સામાન્ય માણસ પણ તમારી સાથે છે, એક આગેવાન પણ છે, એના મગજમાં ક્યારે દ્વિધા ન ઉભી થાય એ વાતની તકેદારી મંચ ઉપર બેઠેલા બધાએ રાખી, એને વિનંતી. અને ઓલી તમારી જવાબદારી સોંપી અને અમે જઈએ છીએ. આપ સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ.